नमस्कार वीटीवी नी खास रजूआत विशेष साथे हूँ छू अंकुर। 2017 नु वर्ष पूर्ण थवाने आ रहे छे। आ वर्ष अनेक रीते लोगों ने याद रही जशे। राजकारण थी लई फिल्म जगत सुधी केटली केवी घटनाओ बनी जे लोगों ने हमेशा याद रहेशे। 2017 नु वर्ष नेताओ माटे केवू रह्यू तेनी आजे वात करीशुं विशेषमां। तो 2017 मां कोना भाग्यनो सितारो बुलंदी पर पहोंच्यो, कोण सफळताना शिखरे पहोंच्यू अने कोणे खुर्शी गुमावी, आओ जोईए। तो गुजरातनी ચૂંટણીએ અનેક લોકોના ભાવિ બદલી દીધા છે। કેટલાક દિગ્ગજોને હારનો સામનો કરવો પડ્યો તો કેટલાક લોકોની કિસ્મત ચમકી ગઈ। 2017 નું વર્ષ કોને ફળ્યું અને કોને નડ્યું તેના પર વાત કરીશું। વિજય રૂપાણી માટે આગની પરીક્ષાનું વર્ષ હતું। એન્ટી ઇન્કમ્બન્સી અને આંદોલનની વચ્ચે વિજય રૂપાણીને ગુજરાતમાં ભાજપને જીત આપવાની હતી, એટલે જ વિજય રૂપાણીએ સત્તા સંભાળતાની સાથે કહ્યું હતું કે મારે 2020 રમવાની છે। ખબર ત્યાં સુધી આવી કે વિજય રૂપાણી પોતાની બેઠક બદલવી પડશે। કોંગ્રેસે પોતાના સૌથી ધનવાન ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુને મેદાનમાં ઉતાર્યા, પરંતુ રાજકોટની જનતા વિજય રૂપાણીની સાથે રહી। વિજય રૂપાણીને જંગી બહુમતીથી જીત મળી। કંઈક આવી જ સ્થિતિ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની પણ હતી। ચૂંટણી પહેલા તેમની સામે શરૂ થયેલું રાજપૂત સમાજનું આંદોલન જોતા જીતુ વાઘાણીનું વિધાનસભા પહોંચવાનું સ્વપ્ન રોળાય તેવું લાગતું હતું। જે રીતે જીતુ વાઘાણીની સામે દેખાવ થયા અને વિરોધ થતા એક સમયે એવી પણ ખબર આવી કે જીતુ વાઘાણી પણ બેઠક બદલી શકે છે, જોકે છેલ્લી ઘડીએ રાજપૂત સમાજ સાથે સમાધાન કરવામાં ભાજપને સફળતા મળી। જીતુ વાઘાણી સામેના વિરોધનો વંટોળ શાંત થઈ ગયો, સાથે જ ભવ્ય વિજય પણ મળ્યો। ભાજપમાં આરોગ્ય મંત્રી રહેલા શંકર ચૌધરી માટે વર્ષ 2017 સારું ન રહ્યું। ગુજરાત સરકારના માર્ગ પરિવહન, સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શંકર ચૌધરીને બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠક પર પરાજય મળ્યો। કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે તેમને 6655 મતોથી પરાજય આપ્યો। 1998, 2002 અને 2007ની ચૂંટણી તેઓ પાટણ જિલ્લાની રાધનપુર બેઠક પરથી લડીને વિજયી બન્યા હતા। 2012ની ચૂંટણી તેઓ બનાસકાંઠાની વાવ બેઠક પરથી લડી વિજયી બન્યા હતા। આ વખતે વાવ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતરેલા શંકર ચૌધરીને લોકોએ જાકારો આપ્યો છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સાંઘાણી, મહેન્દ્ર મશરૂ, રમણલાલ વોરાને ખુરશી ગુમાવવી પડી છે, તો પાટલી બદલુ નેતાઓને પણ લોકોએ જાકારો આપ્યો છે, તો કોઈક બેઠકો એવી પણ છે જ્યાં ઉમેદવારોને અણધાર્યો વિજય મળ્યો છે। વર્ષ 2017ની ચૂંટણીમાં લોકોએ પક્ષ બદલુ નેતાઓને પણ પરચો બતાવી દીધો। ચૂંટણીમાં જનતાએ પાટલી બદલુ નેતાઓને જનાદેશથી દૂર રાખ્યા। જામનગર ગ્રામ્ય પરથી ચૂંટણી લડેલા રાઘવજી પટેલને સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે। રાજ્યસભા ચૂંટણી સમયે રાઘવજી પટેલ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો પાલવ પકડ્યો હતો, પણ આ પક્ષ પલટો કરવાનું રાઘવજી પટેલને મોઘું પડ્યું। જામનગર ગ્રામ્ય પરથી ચૂંટણી જંગમાં
જંપ લાવનાર રાઘવજી પટેલની હાર થઈ છે. તો તેજસ્વીબેન પટેલ સાથે પણ કંઈક આવું જ બન્યું. કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપનો ખીસ ધારણ કરનાર ડોક્ટર તેજસ્વીબેન પટેલ માટે પાટીદાર સમાજની વસ્તી આશીર્વાદરૂપ ગણાતી હતી. પરંતુ કોંગ્રેસે આ બેઠક પરથી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના વફાદાર લાખાભાઈ ભરવાડને મેદાનમાં ઉતાર્યા હતા. ભરવાડને મેદાનમાં ઉતારીને પટેલ સમાજ સિવાયના અન્ય સમાજના મત અંકે કરવાનું કોંગ્રેસનું ગણિત સાચું પડ્યું અને તેજસ્વીબહેન પટેલનો 6548 મતથી પરાજય થયો છે. જો કે વિરમગામની બેઠક પરથી બે અપક્ષ ઉમેદવારોએ 20,000થી વધુ મત લઈને તેજસ્વીબહેનના પરાજયમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. ભાજપના વધુ એક દિગ્ગજ નેતા મહેન્દ્ર મશરૂએ ખુરશી ગુમાવી છે. મહેન્દ્ર મશરૂ જૂનાગઢ બેઠક પરથી વર્ષ 1990થી વિધાનસભા ચૂંટણીથી વિજય મેળવતા આવ્યા છે. સતત 6 વિધાનસભા ચૂંટણીમાં તેમને વિજય મળ્યો હતો. વર્ષ 1990 અને 1995ની ચૂંટણીમાં તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે સ્પર્ધામાં હતા અને વિજયી બન્યા હતા. 1998 અને બાદની ચૂંટણીમાં તેઓ ભાજપ તરફથી લડતા આવ્યા છે અને સતત જીતતા રહ્યા. હવે 27 વર્ષ બાદ કોંગ્રેસે જૂનાગઢની બેઠક પર વિજય મેળવ્યો છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના ભીખાભાઈ જોશીએ તેમને 6084 મતથી પરાજય આપ્યો છે. જૂનાગઢમાં મહેન્દ્ર મશરૂની છબી જમીન સાથે જોડાયેલા અને સતત લોકસંપર્કમાં રહેતા નેતા તરીકેની છે. અમરેલીમાં કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા પરેશ ધાનાણીની જીત થઈ છે. અમરેલી પાટીદાર આંદોલનના પ્રમુખ કેન્દ્રોમાંથી એક છે. અહીં કોંગ્રેસે પોતાના ફાયરબ્રાન્ડ યુવા નેતા પરેશભાઈ ધાનાણીને ઉમેદવાર જાહેર કર્યા હતા. પરેશ ધાનાણીએ પોતાના પર મુકાયેલા વિશ્વાસને સાચું સાબિત કરી બતાવ્યો છે. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં પરેશ ધાનાણીએ બીજેપીના દિલીપ સંઘાણીને હરાવીને આ સીટ પર કબજો કર્યો હતો અને આ વર્ષે તેમણે બાવકુભાઈ ઉંઘાડને હરાવ્યા છે. 2017ની ચૂંટણીમાં એક તરફ જ્યાં દિગ્ગજ નેતાઓની હાર થઈ તો બીજી તરફ કેટલાક એવા નેતાઓ ઉભરીને સામે આવ્યા જેમને હજુ એક વર્ષ પહેલા કોઈ ઓળખતું પણ નહોતું. કોંગ્રેસ તરફથી મુખ્યમંત્રી પદના દાવેદાર ગણાતા શક્તિસિંહ ગોહિલના હાથમાંથી ખુરશી સરી ગઈ. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતા શક્તિસિંહ ગોહિલને કચ્છની માંડવી બેઠક પરથી જાકારો મળ્યો છે. આ બેઠક પર ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજાનો 9046 મતથી વિજય થયો છે. શક્તિસિંહ ગોહિલ ભાવનગર દક્ષિણ બેઠક પરથી 1995 તેમજ 2007ની ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા સિદ્ધાર્થ પટેલની હાર થઈ છે. ડભોઈમાં જીતનો પૂરેપૂરો વિશ્વાસ ધરાવતા સિદ્ધાર્થ પટેલને હારનો સ્વાદ ચાખવો પડ્યો. ભાજપના શૈલેષ પટેલે સિદ્ધાર્થ પટેલને હરાવ્યા. કોંગ્રેસના પીઢ નેતા અર્જુન મોઢવાડિયાને તેમના જ ગઢ પોરબંદરમાં ભાજપના બાબુ બોખીરિયાએ પરાજય આપ્યો. બાબુ બોખીરિયાએ 1855 મતથી વિજય મેળવ્યો છે. અર્જુન મોઢવાડિયાની ગણના શિક્ષિત તેમજ સતત લોકસંપર્કમાં રહેનાર નેતા તરીકે થાય છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં ફરજ બજાવી તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા અને પક્ષમાં ઘણા હોદ્દાઓ પર કાર્યરત રહ્યા. 2002 અને 2007માં તેઓ પોરબંદર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. બી
કોંગ્રેસમાં તાજા જોડાયેલા અલ્પેશ ઠાકોરનો ચૂંટણીમાં વિજય થયો છે. અલ્પેશ ઠાકોરે ભાજપ સામે દારૂબંધીનો કાયદો કડક બનાવવાના મુદ્દે લડત છેડી હતી. અલ્પેશ ઠાકોર ઓબીસી સમાજમાંથી આવે છે અને તેને પોતાના સમાજનું મજબૂત સમર્થન મળેલું છે. રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોરે જીત મેળવી છે. આંદોલનમાંથી જ આગળ આવેલા વધુ એક નેતા જિગ્નેશ મેવાણીને ચૂંટણી જીતવામાં સફળતા મળી છે. જિગ્નેશ મેવાણી અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને વિજય બન્યા હતા. દલિત આંદોલનમાંથી આગળ આવેલા જિગ્નેશ મેવાણીએ પોતે ચૂંટાયાના બીજા જ દિવસથી એક્શનમાં આવી ગયા છે. રાધનપુરમાં રસ્તાના પ્રશ્નોને લઈ જિગ્નેશ મેવાણીએ આવેદન પત્ર પાઠવ્યું હતું. પાટીદાર આંદોલનનો હિસ્સો રહેલા લલિત વસોયા પર જનતાએ પસંદગીનો કળશ ઢોળ્યો. ધોરાજી બેઠક પરથી લલિત વસોયા જીત મેળવે છે. ધોરાજી બેઠક પર વર્ષ 2012માં વિઠ્ઠલ રાધડિયા ખૂબ પાતળી સરસાઈથી જીત્યા હતા. આ વખતે આ બેઠક લલિત વસોયાએ કબજે કરી છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. વેલકમ બેક. 2017માં આરસી ફળદુ અને સૌરભ પટેલનો સિતારો ચમક્યો તો શંકરસિંહ વાઘેલા, રામસિંહ પરમાર જેવા નેતાઓ માટે 2017નું વર્ષ ખરાબ રહ્યું. આ બધાની વચ્ચે હાર્દિક પટેલ જેવા યુવાન, જે રાજકારણ સાથે સીધી રીતે જોડાયેલા નહીં હોવા છતાં પણ ચૂંટણી સમયે તેમની ભૂમિકા મહત્વપૂર્ણ બની રહી. વર્ષમાં ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ આરસી ફળદુનો સિતારો ચમકી ગયો. એક સમયે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ રહેલા આરસી ફળદુનો કાર્યકાળ પૂર્ણ થતા તેમની જગ્યાએ જીતુ વાઘાણીને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. આ પછી વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં જામનગર દક્ષિણ બેઠકની ટિકિટ આરસી ફળદુને મળી હતી. આ બેઠક પર આરસી ફળદુએ જીત મેળવી. જામનગર દક્ષિણની બેઠક ભાજપ માટે પ્રતિષ્ઠાની બેઠક હતી. જો કે આરસી ફળદુએ જંગી બહુમતીથી જીત મેળવીને આ બેઠક બચાવી લીધી છે. બુલંદી પર રહેલો સૌરભ પટેલનો સિતારો એક સમયે આથમ્યો અને 2017ના અંત સુધીમાં ફરી ઝળક્યો. એક સમયે ગુજરાતના નાણાં મંત્રી રહેલા સૌરભ પટેલને જ્યારે વિજય રૂપાણીની સરકાર બની ત્યારે હટાવી દેવામાં આવ્યા હતા. તેમની પાસેથી નાણાં મંત્રાલય છીનવીને નીતિન પટેલને આપી દેવામાં આવ્યું હતું. જો કે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં સૌરભ પટેલ બોટાદ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. ખૂબ જ પાતળી સરસાઈથી સૌરભ પટેલે જીત મેળવી છે અને હવે ફરી એકવાર તેમને નાણાં મંત્રાલય સોંપવામાં આવ્યું છે. વર્ષમાં ગુજરાતના એક દિગ્ગજ નેતાની કારકિર્દી ખતમ થઈ. એ દિગ્ગજ નેતા એટલે શંકરસિંહ વાઘેલા. શંકરસિંહ વાઘેલા એક એવા નેતા છે કે જેઓનું નામ લીધા વિના માત્ર ગુજરાતના વર્તમાન રાજકારણ જ નહીં પરંતુ દેશના વર્તમાન રાજકારણની વાત પણ ન થઈ શકે. એ શંકરસિંહ વાઘેલા જેમણે ગુજરાતના રાજકારણની દિશા બદલી. તેમણે પોતાના જન્મદિવસે જ કોંગ્રેસનો સાથ છોડ્યો. વર્ષોથી રાજકારણમાં સક્રિય શંકરસિંહ વાઘેલાએ જનવિકલ્પ નામે નવો પક્ષ રચ્યો પરંતુ 2017ની ચૂંટણીમાં જનવિકલ્પ ખાસ કંઈ ઉકાળી શક્યું નહીં. ની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના કેટલાક નેતાઓએ સત્તાની લાલચે ભાજપનો પાલવ ઝાલ્યો હતો. તેમાંથી એક હતા રામસિંહ પરમાર. અમૂલના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય રામસિંહે કેસરિયો ખેસ ધારણ કર્યો. ઠાસરા બેઠક પરથી રામસિંહ ચૂંટણી લડ્યા પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો.
2017 માં જેનો સિતારો ચમક્યો તેમાં એક નામ હાર્દિક પટેલ પણ છે. હાર્દિક પટેલ રાજકારણ સાથે સીધી રીતે જોડાયેલો નથી. આંદોલનના નામ પર આગળ આવેલ હાર્દિક પટેલે ચૂંટણી પહેલા કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું હતું. ચૂંટણી પહેલા હાર્દિક પટેલ કોંગ્રેસ માટે સીધો પ્રચાર ન કર્યો પરંતુ ભાજપને હરાવવાની અપીલ કરી. હાર્દિક પટેલ પોતે કોંગ્રેસના સમર્થનમાં હોવાનું તેમણે ખુલીને ક્યારે સ્વીકાર્યું નથી, પરંતુ પાછલે બારણે હાર્દિક પટેલનું કોંગ્રેસને સમર્થન છે એ સ્પષ્ટ થઈ ગયું છે. બે વર્ષ પહેલા જેને કોઈ જાણતું નહોતું એ હાર્દિક પટેલ આજે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ માટે મહત્વપૂર્ણ બની ગયો છે. બ્યુરો રિપોર્ટ, બીટીવી ન્યૂઝ. વેલકમ બેક. તો ભાજપના નેતા અમિત ચૌધરીએ આ વર્ષમાં પરાજયનો સામનો કરવો પડ્યો. તો ચિમન સાપરિયા અને માનસિંહ ચૌહાણ પણ હાર્યા. તો આ તરફ નારણપુરાથી જીતેલા કૌશિક પટેલને મંત્રીમંડળમાં પણ સ્થાન મળ્યું છે. વર્ષ ભાજપના અમિત ચૌધરી માટે ખરાબ રહ્યું. અમિત ચૌધરી માણસા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. માણસા બેઠકમાં અમિત ચૌધરી પહેલા રાઉન્ડથી આગળ જોવા મળ્યા હતા, પરંતુ છેલ્લા રાઉન્ડમાં કોંગ્રેસના સુરેશ પટેલ આગળ નીકળી ગયા અને અમિત ચૌધરીની હાર થઈ. અમિત ચૌધરી સૌથી ઓછા માર્જિનથી માત્ર 524 મતથી હાર્યા હતા. રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ છોડીને કેસરિયો ખેસ પહેરનાર પક્ષ પલટુ ધારાસભ્યોને વિધાનસભાની ચૂંટણીમાં મતદારોએ જાકારો આપ્યો છે. ભાજપે રાજ્યસભાની ચૂંટણી વખતે કરાયેલા રાજકીય સોદા મુજબ ટિકિટ તો આપી ખરી, પણ મતદારોએ આયાતી ઉમેદવારને સ્વીકાર્યા નહીં. આવા જ નેતામાં વધુ એક નામ છે માનસિંહ ચૌહાણનું. માનસિંહ ચૌહાણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. બાલાસિનોર બેઠકથી તેમને ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ મતદારોએ માનસિંહને જાકારો આપ્યો હતો. ૨૦૧૭ વર્ષ વસુબેન ત્રિવેદી માટે ખરાબ રહ્યું. આનંદબેન પટેલ સરકારમાં આગળ પડતું સ્થાન ધરાવતા વસુબેન ત્રિવેદી પાસેથી તમામ ખાતા છીનવી લેવાયા હતા, પરંતુ 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેમને ટિકિટ પણ આપવામાં ન આવી. ૨૦૧૭ના વર્ષમાં કૌશિક પટેલનો સિતારો બુલંદી પર પહોંચ્યો છે. કૌશિક પટેલ અમદાવાદની નારણપુરા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જંગી બહુમતીથી જીત પણ મેળવી હતી. આ પછી મંત્રીમંડળમાં પણ તેમને સ્થાન મળ્યું છે. કૌશિક પટેલને મહેસૂલ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. આ પહેલાની સરકારમાં કૃષિ મંત્રી રહેલા ચિમન સાપરિયાને 2017માં ખુરશી ગુમાવી પડી છે. ચિમન સાપરિયા જામજોધપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જામજોધપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર ચિમન સાપરિયા, કોંગ્રેસના ચિરાગ કાલરિયા અને BSPના નરિયા પ્રવીણભાઈ ચૂંટણી મેદાનમાં હતા. આ બેઠક પર કોંગ્રેસના ચિરાગભાઈ કાલરિયાએ જીત નોંધાવી અને ચિમન સાપરિયાને પોતાની ખુરશી ગુમાવવાનો વારો આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ.